જય શ્રી કૃષ્ણ ભક્તજનો આજે હું તમને એક પ્રસંગ સંભળાવી રહી છું મહેશ મંડલ જેમને માતાજી ઉપર કેટલી શ્રદ્ધા છે એ આ પ્રસંગમાં કહેવામાં આવ્યું છે તો ચાલો આપણે ભક્તજનો સાંભળીએ એ પ્રસંગ સારુંશ પૂર્વ બંગાળ દુષ્કાળના જાલિમ પંજામાં જકડાયું હતું ધરતીના શણગાર સમા પલ્લવિત વૃક્ષો

ત્રણ ત્રણ દિવસથી મહેશ ખેતરનું કામ કરી રહ્યો હતો ત્રણ દિવસની કાળી મજૂરીને અંતે છ આનાથી રોજી મળી આ છ આના એને છ લાખ રૂપિયા જેવા લાગ્યા હર્ષથી ઉછળતો મહેશ મોદીની દુકાને આવ્યો આજીજી ભર્યા સ્વરે કહ્યું ભાઈ છ આનાના ચોખા આપો ને છ આનાના શેર ચોખા આવશે બોલ આપું નહીતર પડ રસ્તે મોદીએ કહ્યું બસ એક શેર જ ચોખા આટલું બોલીને મહેશ ઊંડા વિચારમાં ઉતરી ગયો આ ચેર ચોખામાં ઘેર ચાર જણાનું પેટ કેવી રીતે ભરાશે પરમ દિવસે મહાપરાણે કોળિયો અન્ન મળ્યું હતું ગઈકાલે આખો દિવસ દાણોય અનાજ પામ્યો નથી આજે આ એક શેર ચોખામાં ચારના પેટ કેવી રીતે ભરાશે ભાઈ શેર તો શેર આપો એમ કહીને મહેશે પોતાનું ફાટેલું તૂટેલું વસ્ત્ર ત્યાં પાથરવા માંડ્યું ત્યાં તો મોદી બરાડી ઉઠ્યો અલ્યા એક તો ચાંડાળ જાતિનો છો અને તારો ગાભો મને અડાડી જાય એમ પાથરે છે જરા આઘો પાથર લગી ગતાગમ છે કે નહીં મહેશે પોતાનું વસ્ત્ર આઘું ખસેડ્યું મોદીએ ઉછેથી શેર ચોખા વેર્યા ખોબો ધરીને છ આના લીધા અને ધારી ધારીને જોઈ લીધા કદાચ ખોટા ન પધરાવતો હોય કેમ બરાબર થઈ રહ્યા ને મહેશે ચોખા બાંધતા બાંધતા પૂછ્યું હરખાતે અહીંયા મહેશે ઘર ભણી પગલાં માંડ્યા મુખ પર મા દુર્ગાનું માનવકારી નામ રમી રહ્યું છે ચાલતા ચાલતા રસ્તામાં ખેપુ મહારાજને નિરાશ વદને ઉભેલા જોયા અરે ખેપુ મહારાજ આમ નિરાશ વદને કેમ ઊભા છો ભાઈ શું કરું ત્રણ ત્રણ દિવસ થયા એક પૈસોય મળ્યો નથી ક્યાંથી મળે લોકોને ખાવાના સાસા હોય ત્યાં મારી પાસે કોણ જોશ જોવડાવે ગામમાં ફરી ફરીને ટાટિયાની કઢી થઈ ગઈ છતાં ન કોઈએ હાથ દેખાડ્યો કે ન કોઈએ ચપટી અનાજ આપ્યું ત્રણ ત્રણ દિવસથી બાળબચ્ચા અન્નવિના ટળવળે છે આજે ઘેર જવા પગ ઉપડતા નથી ખેપુ મહારાજે અહીંયા વરાળ કાઢી ભાઈ ખેપુ ચિંતા ન કર મા દુર્ગા બધાની રખેવાળી કરે છે શું કપાળ રખેવાળી કરે છે હું એની પાસે પોષ પોષ આસુએ રડ્યો પણ એનું કઠણ કાળજું ન પીગળ્યું તે ન જ પીગળ્યું બધા કહે છે મા દુર્ગા તો મમતાળું છે પણ મને અનુભવ થઈ ગયો કે દુર્ગામાં તો હૃદય જેવી કોઈ વસ્તુ જ નથી ખેપુ મહારાજે શબ્દો દ્વારા અંતરની વેદના ઠાલવી દુર્ગા દુર્ગા મહેશના મુખમાંથી માનું નામ સરી પડ્યું મા દુર્ગાની નિંદા સાંભળીને મહેશ આકુળ વ્યાકુળ થઈ ગયો આંખમાં જળજળિયા આવી ગયા એ બોલ્યો એવું ન કહો ખેપુ મહારાજ મા દુર્ગા તો બધાય જીવની રખેવાળી કરનારી છે એના હૈયામાં કરુણાનો સાગર ભર્યો છે લો તમારે માટે જ મા દુર્ગાએ આ ચોખા મોકલ્યા છે હે મા દુર્ગાએ મારે માટે ચોખા મોકલ્યા વાહ મા વાહ તું તો મહાદયાળુ છે ચોખા જોઈને ખેપુ મહારાજ આનંદી ઉઠ્યા પોતાના ખેસમાં ચોખા લઈએ ઝપાટાબંધ ઘર બાજુ વળ્યા ખેપુ મહારાજને હરખાતા હરખાતા જતા જોઈને મહેશનું મુખ મલકાયું ખેપુ મહારાજ તો દૂર દૂર નીકળી ગયા પછી મહેશને વિચાર આવ્યો મા દુર્ગાના નામ પર ખેપુ મહારાજને ચોખા તો આપી દીધા હવે ઘેર શું થશે ગઈકાલે દસમ ગઈ આજ એકાદશી છે એકાદશીએ તો ઉપવાસ કરવો જોઈએ ને આજ સુધી કોઈ દિવસ એકાદશીનો ઉપવાસ નથી કર્યો ચાલો આજે એકાદશીનું વ્રત થશે માની મરજી હશે તો કાલે બારસે પારણા કરીશું એક દિવસ ખાવાનું નહીં મળે તો ઓછું કંઈ મરી જવાશે વિચારમાં ગડગોથા ખાતો મહેશ ઘેર પહોંચ્યો ઘરમાં પેચતા જ એની પત્નીએ પૂછ્યું સ્વામીનાથ આજે ખાલી હાથે કેમ કંઈ મજૂરી ન મળે ગઈકાલના આ બે બચ્ચા ભૂખ્યા તરછ્યા પડ્યા છે ભૂખના દુઃખથી એમના પેટ ચોટી ગયા છે દયા કરીને થોડા ચોખા લાવી આપો નહીંતર આ બાળકો નહીં બચે એમ કર મા દુર્ગાનું નામ લઈને બંને બાળકોના મુખડામાં થોડું પાણી રેડ માની કૃપાથી પાણી પણ અમૃત બની જશે આજે મજૂરી મળી હતી અને ચોખા પણ મળ્યા હતા ત્યારે એ ચોખા ગયા ક્યાં મહેશની પત્નીએ પૂછ્યું એ ચોખા ખેપુ મહારાજને આપ્યા ત્રણ ત્રણ દિવસથી એના બાળ બચ્ચા ભૂખ્યાને તરસ્યા હતા વધુ ભૂખ્યા રહેત તો બિચારા દુર્ગા શરણ થાત એટલે બધા ચોખા આપી દીધા નાથ આપ્યા એનો વાંધો નથી પણ અડધા આપ્યા હોત તો બંનેનું કામ ચાલત ને દેવી આપણી રખેવાળી કરનારી મા દુર્ગા બેઠી છે પછી એની ચિંતાશી પતિનો જવાબ સાંભળીને પત્ની મૂંગી બની ગઈ ઘડીભર ઘરમાં શાંતિ સવાઈ ગઈ મહેશ તો આમ કહીને મા દુર્ગાના સ્મરણમાં જોડાઈ ગયો તેની પત્ની પોતાના બંને બાળકોને સોડમાં લઈને સૂતી અડધો એક કલાક થયો હશે ત્યાં તો મહેશને બારણે એમનો પાડોશી ગોપાલ આવીને ઊભો એના હાથમાં ભોજનનો થાળ હતો ગોપાલની પત્ની હાથમાં દૂધનો કટોરો લઈને ઊભી હતી ગોપાલને તથા પત્નીને જોઈને મહેશ બારણે આવ્યો પૂછ્યું કેમ ભાઈ કોનું કામ છે આપનું જ કામ છે આપને માટે ભોજનનો આ થાળ લાવ્યા છીએ મારે માટે મેં તો આની ઈચ્છા જ કરી નથી વિના કારણ આ અધમને આપવા શા માટે આવ્યા છો ભાઈ મહેશ આપ અધમ નથી આપ તો નરોત્તમ છો અમે તો પૂરી શ્રદ્ધાથી સાધક મહેશને ભોગ લગાવવા આવ્યા છીએ હું આપનો સાખ પાડોશી છું આપ અને આપની પત્ની વચ્ચે થયેલી વાતચીત મેં કાનો કાન સાંભળી છે આ દારૂણ દુષ્કાળમાં આપે જે ત્યાગ કર્યો છે તેની તુલનામાં કરોડોનો ત્યાગ પણ તૃણવંત છે ભાઈ કૃપા કરીને આ ભોજન સ્વીકારો ભાઈ ગોપાલ ચાંડાળને અન્નનું દાન દેવાથી ક્યુ પૂર્ણ થાય છે ભલા થઈને આ ભોજન કોઈ સુપાત્રને આપી દો મહેશની ભાવનાથી ગોપાળ ગદગદ થઈ ગયો કોઈ પણ ઉપાયે મહેશ ભોજન નહીં સ્વીકારે એમ જાણ્યું ત્યારે ગોપાળે ચેલ્લો દાવ ફેંક્યો ભાઈ મહેશ મા દુર્ગાના નામ પર હું આ ભોજનનો થાળ લાવ્યો છું આપ એનો સ્વીકાર કરશો તો એમ સમજીશ કે દુર્ગાનું નામ મિથ્યા છે એમ ન કહો ગોપાલ મા દુર્ગાનું નામ મિથ્યા નથી લાવો મારાથી આ ભોજનનો ત્યાગ ન થઈ શકે જો ત્યાગું તો મા દુર્ગાનું નામ મિથ્યા થાય મહેશે પત્નીને સંબોધીને કહ્યું દેવી માની કૃપા જોઈને મા દુર્ગાના નામ પર ચોખા આપ્યા તો મા દુર્ગાએ ભર્યા ભોજનનો થાળ મોકલ્યો વાહ માં વાહ તારી કૃપા અસીમ છે જે બીજાને આપે છે તેને મા દુર્ગા અનેક ગણું કરીને આપે છે આપણે તો ખેપુ મહારાજને ફક્ત એક શેર શોખા જ આપ્યા જ્યારે જગજનની મા દુર્ગાએ આખો થાળ મોકલ્યો ને ઉપરથી કેળા વાહ મૈયા તારી કરુણા અપાર છે આ અધમને પણ તું ના વિસરી મા મહેશની આંખોમાં આંસુની ધારા ચાલી પત્નીએ ભોજનનો થાળ ખોલ્યો એક છાલિયામાં કઢિયેલ દૂધ કાઢ્યું મહેશે ઊભા થઈને ખૂણામાં તૂટીઓ વાળીને સૂતેલા બે બાળકોને જમાડ્યા ભૂખના દુઃખથી એના શરીર દુર્બળ બની ગયા હતા ઊભા થઈને ચાલવાની હામ નહોતી મહેશે બંને બાળકોને તેડીને લઈ પત્ની પાસે મૂક્યા દૂધ ભાત અને કેળા જોઈ એ બંને બાળકોના મુખ કમળ ખીલી ઉઠ્યા મહેશની પત્નીએ બંને બાળકોના મુખમાં દૂધના પલાળેલા ભાતના કોળિયા મૂકવા માંડ્યા એક કોળિયો બે કોળિયા અને ત્રણ કોળિયા પેટમાં જતા તો અમીનો ઓઢકાર આવ્યો કરમાયેલો છોડ જળ મળતા જ તાજો થાય એમ બંને બાળકોમાં સ્ફૂર્તિ આવી બાકી જે વધ્યું તે મહેશે તથા તેની પત્નીએ આરોગ્ય જય મા દુર્ગા